આપણે લેખિકાનો પરિચય આમ તો બધે ઉપલબ્ધ છે અને ઓનલાઈન પણ આપણે. હેલો, ડિસ્ટર્બન્સ નથી ને કોઈ બેન? ના સર, અવાજ આવે છે, ક્લિયર છે. એ કોઈ ચાલુ કરે ને ત્યારે માઈક એ લોકોનો ઓન થઈ જાય એટલે થોડોક અવાજ આવે, અમે મ્યુટ કરી દઈશું. તમે શરૂ કરો સર. ઓકે ઓકે. તો કૃષ્ણા સોપ્તી નો જન્મ 18 ફેબ્રુઆરી 1925 ગુજરાત, જે એ ભાગ અત્યારે પાકિસ્તાનમાં છે, અને એમનું મૃત્યુ 25 જાન્યુઆરી 2019 થયું, 93 વર્ષની ઉંમરે, લાંબી માંદગી બાદ. એ હિન્દી સાહિત્યમાં લેખિકા તરીકે બહુ મોટું નામ છે. એ એમને મળેલા જે પુરસ્કારો છે એના થકી આપણે એ પણ જોઈ શકીશું કે એમને 1980 સાહિત્ય શિરોમણી પુરસ્કાર પંજાબ સરકાર તરફથી મળે છે. 1980-82 સાહિત્ય અકાદમીનો ફેલોશીપ પુરસ્કાર એમને મળે છે. 80 સાહિત્ય અકાદમી હિન્દી એનો પુરસ્કાર મળે છે, 96 સાહિત્ય અકાદમી બૃહત્તર સદસ્યતા ફેલો મળે છે. 1996-97 મૈથિલી શરણ રાષ્ટ્રીય સન્માન, અને 1999 રામકૃષ્ણ જાયદવાલ હાર્મોની એવોર્ડ મળે છે. 2017 એમને ભારતીય ભાષાઓનો સર્વોચ્ચ સન્માન જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે. આમ જોઈએ તો એમનો જન્મ પાકિસ્તાન સ્થિત ગુજરાતમાં થયો, અને વિભાજન બાદ એ હિસ્સો પાકિસ્તાનમાં ગયો, અને કૃષ્ણા સોપ્તી વિભાજન પછી દિલ્હીમાં શિફ્ટ થાય છે, દિલ્હી આવવાનું થાય છે એમને, અને દિલ્હીમાં રહીને પછી એ એમનો અભ્યાસ અને સાહિત્ય સેવા ત્યાં કરે છે. જિંદગીનામા એ 1979 પ્રકાશિત થાય છે રાજકમલ પ્રકાશન દ્વારા, અને 80 એમને પુરસ્કાર મળે છે. એટલે આ એક એ પ્રકારની કૃતિ છે કે જે એમની અભિવ્યક્તિ છે એ અભિવ્યક્તિ બીજા કરતા કઈ રીતે જુદી પડે છે એનો આપણને પરિચય કરાવે છે. કે ભાષા ઉપર તેમનું પ્રભુત્વ છે, પણ સાથે સાથે જે વાત એમને કહેવી છે એ બિલકુલ બેબાકપણે કહી શકે છે. તો એક પ્રકારે આપણે કહીએ કે પહેલો એવો અવાજ આવે છે, સ્ત્રી અવાજ આવે છે, કે જે પોતાની વાત બહુ ભાષા સજ્જતા અને બહુ તૈયારી સાથે પોતાની વાત મૂકે છે. તો આ કૃતિ એમની આપણે બે સ્તરે જોઈશું. એક તો એમનો સાંસ્કૃતિક પક્ષ છે અને બીજો સામાજિક પક્ષ છે. તો હું કૃતિ વિશે વાત કરું. પહેલા આપણે કથાસાર જોઈ લઈશું. જિંદગીનામાં એ કોઈ એક વ્યક્તિ કે પરિવારની કથા નથી, પરંતુ પૂરા પંજાબ જનપદની કથા છે. હિન્દીમાં આપણે જેને આંચલિક કહીએ છીએ, અને ગુજરાતીમાં જેને જાનપદી નવલકથા કહેવાય એ પ્રકારની ચર્ચા વિવેચકોમાં છે. તો એ પંજાબ જનપદની કથા છે એવું આપણે કહી શકીએ. ભારત અને પાકિસ્તાનના રાજનૈતિક નકશાની સરહદથી મુક્ત 5 નદીઓનો એ ચમકતો પ્રદેશ પંજાબ. એટલે અત્યારે આપણે અડધું પંજાબ હિન્દુસ્તાનમાં અને અડધું પાકિસ્તાનમાં છે. કૃષ્ણા સોપ્તી પૂરા પંજાબની વાત કરે છે, કે જે સ્વતંત્રતા પહેલાનું હતું, અને એ ઉપન્યાસનો સમયગાળો એ સદીના પહેલા બીજા દશકાનો છે. એટલે 1905-1914 વચ્ચેનો જે સમયગાળો છે. તો ડેરા ચિત્તા ગામ આ ઉપન્યાસના કેન્દ્રમાં રહ્યું છે.
પંજાબ નું પ્રતિનિધિત્વ કરે છે અને એ કેન્દ્રમાંથી વિસ્તરી અને પૂરા પંજાબમાં એ ગામ ફેલાય છે. એટલે સામાજિક અને સાંસ્કૃતિક રીતે આપણે એને એ રીતે જોઈ શકીએ. જ્યાં બેન્તુ લોકો પોતાના માથે બાંધેલો સાફો એને તાજ સમજીને સાચવે છે, એમના માટે બહુ ગૌરવની વાત છે. મહેનત કરવી એ બહુ ગૌરવની વાત છે, તો એ એને તાજ સમજે છે. પોતાના ખેતર જમીનને પોતાની રોજી રોટી સમજી એને સત્કાર આપે છે. આ નવલકથાના પાત્રો પંજાબના ધરતી પુત્રો છે. આપ જાણો છો કે જનપદી નવલકથામાં જનપદ એ આમ નાયક હોય છે અને બાકીના બધા જ પાત્રો પોતપોતાની રીતે પોતાની ભૂમિકામાં આવતા હોય છે. તો અહીંયા આપણે જોઈશું કે એ ગામના બધા જ પાત્રો અહીં એક ચોપાલમાં ભેગા થાય છે. એ આગળ શાહજી કરીને જે મુખ્ય પાત્ર જમીનદાર છે એના ત્યાં આપણે જોઈશું, જે ક્યારેક ગંડાસિંહ તો ક્યારેક કર્મ ઇલાહી તો ક્યારેક શાહજીના રૂપે આપણી સમક્ષ આવે છે. આ પાત્રોના જુદા જુદા નામ છે. ખરેખર લેખિકા માટે જિંદગીનામા એ માત્ર લખવા માટે નહીં પણ જિંદગીની જેમ જીવવા માટે આ લખાયું છે. શાહની, શાહજી, મહેરી કાકી, લાલી શાહ, રજિયા, કાશી શાહ, લાલી બિદ્રાયણી, ફતેહ કે શીરી, એ સહજ સાદગી માણસાઈથી મહેકતા પાત્રો એક પછી એક આવતા જાય છે. આ ગામમાં બધી જ્ઞાતિના લોકો, બધી જાતના લોકો અહીંયા રહે છે. બધા જ ધર્મના લોકો રહે છે, જાટ, અરોડા, ખત્રી વગેરે વગેરે. તો ગંગા જમુની સંસ્કૃતિ આપણે જેને કહીએ છીએ કે વર્ષોથી બધા એક સાથે રહેતા આવ્યા છે અને એમનામાં ગામ અને ગામના હોવું અગત્યનું છે, પંજાબી હોવું અગત્યનું છે. કોઈ ધર્મ, કોઈ જાતિ એમને એ રીતે અલગ પાડી શકતી નથી. તો સહજ સાદગી માણસાઈથી મહેકતા પાત્રો એક પછી એક આવતા જાય છે. ગામમાં બધા જ જાતના લોકો છે, બધા ધર્મના લોકો છે, જાટ, અરોડા, ખત્રી, ગંગા જમની સંસ્કૃતિ છે. ગામથી લઈ સમગ્ર પંજાબમાં ખેડૂત છે તો ફોજી પણ છે. જીવન જીવવાના બધા જ રંગ છે. તો બંધન, રોકટોક કે અનુશાસન એમને સ્વીકાર્ય નથી. તીજ તહેવાર, મેળા, ઉત્સવ પર આનંદનો અતિરેક છલકાય છે. એટલે ખુલ્લાપણથી પોતે એને આનંદને અનુભવે છે અને આનંદ માણે છે, કોઈની રોકટોક એમાં નહીં. શરદ પૂર્ણિમા, ત્રીજીની તૈયારી હોય, લોહડી કે વૈશાખી, તો તૃપ્તિભરી ઉન્મુક્તા એમનામાં છલકાય છે. ઢોલની થાપડ સાથે નાચ ગાન, ગીત, ટપ્પા, ભાંગડા, બધું જ. તો ગામમાં થતા લડાઈ ઝઘડા કે ખૂન ખરાબા પણ છે. આ બધા જ દ્રશ્યો જિંદગી નામામાં ઝીલાયા છે. જીવન જીવવાની સકારાત્મક દ્રષ્ટિ આ જનપદના લોકોને જીવન પ્રતિ શ્રદ્ધાવાન બનાવે છે. લોકો ભાવનાશીલ છે, એના માટે જવાબદાર છે આ પ્રદેશની ભૌગોલિક સ્થિતિ, તિથિઓ, ઘટનાઓથી બંધાયેલો ઇતિહાસ અને તેમનાથી નિર્મિત મનોવિજ્ઞાન. ધન ધાન્યથી સમૃદ્ધ આ પ્રદેશ આક્રમણકારીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ઈરાન, અફઘાન, યુનાની આક્રમણકારીઓ પંજાબને રક્તોળતા ગયા છે અને પ્રારંભમાં જે આપણે નવલકથા જોઈશું તેના પ્રારંભમાં ગુરુ ગોવિંદસિંહની બે પંક્તિઓ લખાઈ છે. મેં ગુજરાતી તરજમો આ પ્રમાણે કર્યો છે, જે પંજાબીઓની રગેરગમાં વહે છે કે જ્યારે બધા જ રસ્તાઓ કારગર ન થાય તો જુલ્મની વિરુદ્ધ તલવાર ઉઠાવી લેવી જ ઉચિત છે. એટલે ભાવનાશીલ માણસો છે, અન્યાયને એક હદ સુધી સ્વીકારે છે પણ એ અન્યાય એટલી હદે વધે તો એનો વિદ્રોહ કરવામાં પણ એ પાછા પડતા નથી. આપણે ભગતસિંહ અને એ લોકોને જોયા છે કે પંજાબી યુવકો જેણે અંગ્રેજ સરકારને એમ કહેવાય કે
एक प्रकार चुनौती आपेली अने ए त्यांथी एक नवी आग शुरू थई। तो ये जुल्मनी विरुद्ध तलवार उठावी लेवानु उचित समझे छे, एटले खालसानी एक जमात तैयार थई। आपणे शीख धर्म में जोईए छे खालसा एक एवो जत्थो छे जे धर्मना बचाव माटे आगळ आवतो होय छे। माटे जातियो धर्मो संप्रदायोमां विभाजित थवा छतां पंजाबी मूलभूत रीते एक छे। नामे अरबी, नामे लाहौरी, नामे हिंदी, न शहर नगौरी, न मैं हिंदू तुर्क पिशोरी। शाहजी नी चौपाल एक केंद्र स्थान छे। आ शाहजी ए गामना जमीनदार छे अने ए जमीनदार नी चौपाल एटले एमना आंगणा मां ज्यारे गामना बधा लोको भेगा थाय आपणे एने महफिल अथवा तो मजलिस एवुं नाम आपीशुं। तो ए मजलिसमां बधा भेगा थता होय छे अने त्यां गामना बधा ज पुरुषो बधा ज वर्गना बधी ज जातिना कोई भेदभाव वगर एकठा थाय छे। तो शाहजीनी चौपालमां थती महफिल ए लोकतांत्रिक व्यवस्थानुं आदर्श रूप छे। અહીં બધાને બોલવાની કહેવાની સ્વતંત્રતા છે, ક્યાંય કોઈના માટે કટુતા પીડા કંઈ જ નહીં। લેખિકાએ શાહજીના આદર્શ રૂપની વાત કરી છે, તેઓ સદાચાર અને માનવીય મૂલ્યોના સંરક્ષક છે, ધનવાન છે પણ કંજૂસ નહીં। જિંદગીના મામાં ઇતિહાસ અને સંસ્કૃતિ આ બે તત્વો નિરંતર સક્રિય રહે છે। એમની દ્રષ્ટિમાં ઇતિહાસ એ નથી જે શાસકો દ્વારા પ્રમાણો સબૂતો સાથે લખાયો છે, સાચો ઇતિહાસ તો લોકમાનસની ભાગીરથીની સાથે સાથે વહેતો, વિકસતો અને ફેલાતો રહ્યો છે અને જનસામાન્યની લોક સંસ્કૃતિમાં મજબૂતીથી જીવંત રહ્યો છે। જિંદગીનામામાં ભંગભંગ એટલે બંગાળના બે ભાગલા પડ્યા ત્યાંથી, તે સમય છે 1905 નો, ભારતનું એ પહેલું વિભાજન આપણે કહી શકીએ બંગભંગ, જે આજનું બાંગ્લાદેશ અને આજનું પશ્ચિમ બંગાળ એ બંને વ્યવસ્થા સાચવવા માટે અથવા તો પોતાની એવડો મોટો પ્રદેશ નહીં સાચવી શકે એવા ભયના કારણે જે અંગ્રેજ વાઇસ જે ગવર્નર હતા એમને એને એના ભાગલા કરેલા। તો એ સમયગાળો છે 1905 નો। તો બંગભંગની પીડાથી લઈ પહેલા વિશ્વયુદ્ધ એટલે 1914-1918 નો જે સમયગાળો છે એનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે આ નવલકથાનો જો સમયગાળો આપણે લઈએ તો। આ બધી વાતો શાહજીની ચોપાલમાં થાય છે। 1848માં ચલ્લિયા ગામ ગુજરાત જે પ્રદેશ પંજાબનો જ છે પણ ત્યાં અંગ્રેજો અને શીખો વચ્ચે યુદ્ધ થયેલું અને એ યુદ્ધમાં શીખોની હાર થઈ। એ હારની જે પીડા છે પંજાબને, પંજાબ જે પરાધીન થયું અને એ પરાધીનતાની જે પીડા છે, જે ગુલામીની પીડા છે, જે નિરાશા છે, એ આ જિંદગીનામામાં અને આ પાત્રોની આ ગામના પાત્રો અંદર અંદર જ્યારે વાતો કરે છે ત્યારે એમાં એ પીડા આપણને ટપકતી દેખાય છે। શાહજી ગામના જમીનદાર છે, ખેડૂતો અને સરકાર વચ્ચે સામંજસ્ય સ્થાપવા પ્રયત્નશીલ રહેતા હોય છે, ગામના ખેડૂતોને તકલીફ ના પડે, સરકાર દ્વારા તેમને હેરાન ના કરવામાં આવે એટલા માટે શાહજી એ બંને વચ્ચે સામંજસ્ય સ્થાપવા પ્રયત્ન કરી રહ્યા હોય છે। તો એક એ છે અને એમના નાના ભાઈ જેમનું નામ છે કાશી શાહ, એ બિલકુલ આ બધી વાતોથી નિર્લિપ્ત વ્યક્તિત્વ એમનું રહ્યું છે। પણ આલોચકોને એવું કહેવું છે કે આ એક સિક્કાની બે બાજુ છે, જેટલી સક્રિયતા શાહજી બતાવે છે એટલી સક્રિયતા કાશી શાહ નથી બતાવતા, પણ એ સિક્કાની બે બાજુ છે કે શાહજી પ્રવૃત્ત અને નિવૃત્ત બંને છે એવું લેખિકા અહીં બતાવી રહ્યા છે। એમ છતાં બંને ભાઈ સિક્કાની બંને બાજુ સમાન છે। શાહજીનું ચરિત્ર શાહની એટલે શાહજીના પત્ની જે છે એમનું ચરિત્ર આદર્શ ભારતીય નારીનું છે, તે
પતિના અનુગામી તરીકે વર્તી રહ્યા છે, ધાર્મિક સહિષ્ણુ અને સુસંસ્કારી મહિલા તરીકે તેમનું ચિત્રણ થયું છે. રાજિયા જે એક આમાં ફતેખાન કરીને પાત્ર આવે છે એની દીકરી છે અને એ મુસ્લિમ છે, પણ એ શાહજી પ્રત્યે આકર્ષણ અનુભવે છે, એક તરફી આકર્ષણ છે. અને શાહજી એ આ બીજી વારની પત્ની એમના ત્યાં છે શાહની, એને ખૂબ પ્રેમ કરતા હોય છે. એમને એક બાળક છે લાલી શાહ કરીને, રબિયા તેને સાચવતી હોય છે, એના માટે એને ખૂબ સ્નેહ છે. પણ એ શાહજી પ્રત્યે પોતાનો જે પ્રેમ છે, એક તરફી પ્રેમ, એને સૂફી સંતોની વાણીમાં અહીં ક્યારેક વ્યક્ત કરે છે. તો જિંદગીનામાં એ પંજાબની સામાજિક સાંસ્કૃતિક ધાર્મિક ગતિવિધિઓનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં ગામ વિસ્તરી અને પ્રદેશ બને છે, એટલે આખો પંજાબ પ્રાંત ત્યાં આવે છે. એની એક બીજી બાજુ આપણે જોઈએ તો જિંદગીનામાના કેન્દ્રમાં જે ગામ રહ્યું છે, ગામનું નામ છે ડેરા ચિત્તા. અને જેમ આપણે કહ્યું કે આ ઇતિહાસ જે છે એ 1905 થી 1915 સુધીનો સામાજિક સાંસ્કૃતિક જે કંઈ વિભાગો છે એનું આલેખનામાં કરવામાં આવ્યું છે. નવલકથાની શરૂઆત એક નવું એનું રચના શિલ્પ આપણે જોઈ શકીએ, એક લાંબી કવિતાથી થાય છે. લાંબી એટલે 28 પેજમાં કવિતા છપાઈ છે. આપણે એના પ્રારંભમાં જોઈએ તો 28 પેજમાં, અને બધા એ નાના નાના દ્રશ્યો છે આપણે જોઈશું, તો એમાં એક આખો પંજાબનો ઇતિહાસ આપણને જોઈ શકાશે. તો આ પંચનદ એટલે પાંચ નદીઓનો પ્રદેશ એ એમાં આપણે જોઈએ. તો ડેરા ચિત્તા ગામમાં આ જે બે જમીનદાર ભાઈઓ શાહજી અને કાશી શાહ બંને અહીંયા છે, અને એમની આજુબાજુ આમ પરિવાર નાયકની રીતે જોવા જઈએ, તેમની આ પરિવારની આજુબાજુ આ કથા અહીંયા આકાર લઈ રહી છે. શાહની એ શાહજીના પત્ની છે, પોતે હવેલીના માલિક છે, ધાર્મિક પ્રવૃત્તિની મહિલા છે, સહિષ્ણુ વ્યવહાર કુશળ, મોટી હવેલીની માલકણ છે અને આદર્શ ભારતીય નારી કહી શકાય એવું એમનું ચરિત્ર રહ્યું છે. શાહજી ગામના જમીનદાર છે, પહેલી પત્નીનું મૃત્યુ થયું એ ઉપરાંત એમને આ બીજી વારના પત્ની છે. મહરી ચાચી એ શાહજી માટે વાત્સલ્ય રાખે છે, એમની ઈચ્છા છે કે શાહજી શાહની જલ્દી મા બને, કારણ કે એને બધી વાતનું સુખ હોવા છતાં અને બધી રીતે યોગ્ય હોવા છતાં એમને બાળક નથી. અને એ બુલ્લે શાહ જે છે એમની દરબારમાં લઈ જાય છે, એટલે એમની દરગાહ પર લઈ જાય છે, અને એ પ્રમાણે એમને એ બાળક થાય છે લાલી શાહ. અને એમ આ કુટુંબ એટલે એવું કે શાહજી તરફ કોઈ વિશેષ પક્ષપાત લેખિકાનો હોય એવું અહીં આપણને જણાય છે. એના વિશે જે ટિપ્પણી આપી છે એ હું કહું કે લેખનને જીવનનો પર્યાય માનવા વાળા કૃષ્ણા સોપતીની કલમે આ એક ઉપન્યાસ જે લખાયું છે જે જિંદગીનો પર્યાય છે એવું કહી શકાય. જિંદગીનામામાં કોઈ એક નાયક નથી, એટલે હીરો નથી આમાં કોઈ, કે કોઈ ખલનાયક નથી, માત્ર લોકો છે, લોકો છે અને લોકો. એટલે આપણે એમ કહીએ કે જનપદી નવલકથાની રીતે જનપદ એ નાયક છે અને ગામના બધા જ પાત્રો એ એમાં પોતપોતાની ભૂમિકા ભજવતા હોય છે. એટલે કોઈ પાત્ર શાહજી કે શાહની એ નાયક નાયિકા તરીકે ઉભરતા હોય જુદી વસ્તુ છે, પણ એને સીધે સીધે આપણે નાયક કે નાયિકા નહીં કહી શકીએ, કારણ કે એ બધા એ એમના પાર્ટ તરીકે આવે છે. આ પ્રદેશના જિંદાદિલ અને જાબાજ લોકો જે હિન્દુસ્તાનની ડ્યોઢી એટલે આપણે ઉમરો કહીશું, ત્યારે આક્રમણકારીઓ આવ્યા ત્યારે પંજાબ પાંચ નદીઓનો પ્રદેશ એ પહેલા પડતો હતો. એટલે આપણે એમને કહીએ કે એ પંચનદની ડ્યોઢી એટલે આપણે જેને ઉમરો કહીએ એ ઉમરા પર આ આમના પગ જામેલા છે. તો સદીઓથી
રાજી એટલે આપણે એમ કહીશું કે જે ધર્મ માટે યુદ્ધ કરે છે, ધર્મ યોદ્ધાઓ. એટલે સદીઓથી રાજી યોદ્ધાઓના લશ્કરો થી અહીંની પ્રજા એટલે પંજાબની પ્રજા હંમેશા ભેટતી રહી છે, સંઘર્ષ કરતી રહી છે, અને છતાં ખેતી કરતી રહી છે. કારણ કે જીવન જીવવાની જે લલક છે, જે લાલસા છે, અથવા જીજીવિષા છે, એ એમનામાં ગજબની છે. ઘણા એના એના પાછળ ખુવાર થયા, ઘણી જિંદગીઓ લૂંટાઈ, ઘણાએ બલિદાન આપ્યા, પણ એમને એ પંજાબને છોડ્યું નથી, અથવા પંજાબથી એ લોકો દૂર ગયા નથી. એટલે પંજાબી હોવું એ એક બહુ મોટી વાત છે. જિંદગીનામાનો જે ખંડ વિશેષ છે એ આ સદીનો પહેલો અને બીજો દસકો છે. એના પાછળ ઇતિહાસની ઘણી બધી વાતો અથવા તો ઘણી બધી તાકાતો એની એની પાછળ રહેલી છે. આ જમીન ખેતી એટલે આપણે ખેડૂતની કહીએ, આ જમીન જો ખેડૂતની છે અને નથી, કારણ કે ખેડે છે માટે એની છે, પણ એ ખેડૂત એ ખેતરનો માલિક નથી. આપણે બધા જાણીએ છીએ કે આઝાદી પહેલા જમીનદારો પાસે જમીન હતી અને ખેડૂતો એમાં માત્ર મજૂરી કરતા. તો આપણે એવું કહી શકીએ કે જમીન જે ખેડે છે એની છે અને નથી. તો આ જમીન એ શહેનશાહોની પણ નથી, એ બાદશાહો કે રાજાઓની પણ નથી, પણ એમના હાથમાં છે. કારણ કે જમીનના માલિક એ છે કે જમીનદાર હોય, એ સામંત હોય, કે કોઈ નવાબ હોય, કે કોઈ શાહ હોય. તો આ પ્રમાણે જે લોકો પાસે જમીન છે, જે ખેતી કરે છે, એમની જમીન નથી, એમના હાથમાં નથી. જમીન એ લોકોના હાથમાં છે કે જે લોકો સત્તામાં છે. તો જમીનની માલિકી કોની, આ પ્રશ્ન આમાં જિંદગીનામામાં થાય છે કે જમીનની માલિકી કોની, જમીનમાં ખેતી કોણ કરે, જમીનનો આ જે મામલો છે બરાબર, એને એમાં કોણ હસ્તક્ષેપ કરે. તો મુજારે અસ્મિયા એટલે જે આસામીઓ છે, સામંતો અથવા તો જમીનદારો, એમના રાખેલા જે નોકર છે વચ્ચેના, એ જે લગાન અથવા તો જેને એમ કહેવાય કે કર ઉઘરાવતા, એ લોકો એમ સમજે છે કે આ જમીન અમારી છે. અહીંયા એક પ્રકારની જકડન કહેવાય, એટલે એક ટાઈટ સિચ્યુએશન છે, જ્યાં શોષણનો કાયદો એટલે કાયદા દ્વારા ખેડૂતોનું શોષણ થાય છે. શોષણનો કાયદો જે લોકોને લોકોથી જુદા પાડે છે, અલગ કરે છે, અને લોકોમાં એક વિભાજન કરે છે. કાયદા દ્વારા એક ખેડૂતને જમીન આપવી, એક પાસેથી લઈ લેવી, એના કારણે એ લોકોમાં વૈમનસ્ય ઉભા કરવા વગેરે વગેરે. તો કાયદા દ્વારા લોકોમાં વિભાજન, આ પ્રવૃત્તિ અંગ્રેજો દ્વારા એ જે થઈ, જ્યારે જમીનની માલિકીપણું સોંપવામાં આવ્યું અને જમીન જ્યારે વેચાતી અને ખરીદાતી થઈ, ત્યાંની વાત છે. જિંદગીનામામાં આપણે જોઈએ તો કચ્છ અને શિલ્પના એક નવા જેને કહેવાય કે સ્ટાન્ડર્ડ અહીં મૂકી આપે છે લેખિકા, જેમાં કથ્ય અને શિલ્પ એ બંને પોતાના હથિયાર મૂકી દે છે, કે લેખિકાએ જેમ લખવું હોય એમ લખે. અને આપણે જોઈએ કે આમાં જે લોકો અથવા જે આલોચકો આની આલોચના કરવા ગયા અને જે સ્થાપિત જે આપણા મૂલ્યાંકનના માપદંડો છે, કથા વસ્તુ કે પાત્ર ચરિત્ર ચિત્રણ, તો એ પ્રમાણે એ વસ્તુ એમને અહીંયા મળી નથી. એટલે લેખિકાએ પોતાની અલગ એક શૈલી અપનાવી છે અહીંયા કથ્ય અને શિલ્પમાં. તો જિંદગીનામાના જે પન્ના છે, એ પન્ના ઉપર જોઈએ તો આપણે અહીંયા બાદશાહ, ફકીર, શહેનશાહ,
દરવેશ અને ખેડૂત આ બધાને એક સાથે ખેતો કી મુંડેર પર, એટલે આપણે જેને શેડો કહીએ તો ખેતરના શેડે બધા જ ત્યાં આપણને ઉભા મળે છે. તો સર્વસાધારણ જનસામાન્ય ની અહીં ભીડ છે, અથવા તો આખું ગામ એક સાથે અહીંયા ઉભું છે, અને એ પેઢી દર પેઢી ચાલતું રહ્યું છે એ કૃષ્ણા સોપથી અહીં બતાવે છે. તો એના વિશે મારે આટલી જે વાત હતી તમને કરવાની એ એના તથ્ય વિશે. હવે એના સંદર્ભે જે આલોચકોએ થોડી ટિપ્પણી આપણને આપી છે એ આપણે જોઈએ. તો એમાં આ એક ત્રીજો આયામ આપણે એને જોઈશું કે આ નવલકથામાં વિભાજન, પૂર્વેનું પંજાબ જે શાંત સદભાવપૂર્ણ જીવનને અહીંયા ચિત્રિત કરવામાં આવ્યું છે, અને વિશ્વ સાહની જે પંજાબી મૂળના હિન્દી લેખક છે અને એમને કૃષ્ણા સોબતીના આ ઉપન્યાસ અથવા નવલકથા વિશે પોતાની ટિપ્પણી આપી છે કે આ કોઈ જનપદની વાર્તા નથી, આ માણસોના વચ્ચે જે સંબંધ છે, ઇન્સાનિયત અને એમાં જે વિરળ સામંજસ્ય છે એની વાર્તા છે. હિન્દુ મુસલમાનો ની જે સાંજી સંસ્કૃતિ, આપણે જેને ગંગાજમની સંસ્કૃતિ કહીએ છીએ, એની વાર્તા છે. જો પુસ્તકના પાત્રો આપણી સામે હસી રહ્યા છે અને એ પોતાની જિંદગી જે છે એનાથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે એવું અહીં વિશ્વ સાહની કહી રહ્યા છે. અહીં સ્પષ્ટપણે કહ્યું છે કે આ એક આંચલિક ઉપન્યાસ છે, જનપદી નવલકથા છે એવું અહીંયા કહ્યું છે. કારણ કે જનપદમાં જે રહેતા જીવનના જે ચિત્રો છે એને ચિત્રિત કરવાનો ઉદ્દેશ અહીં લેખકાનો રહ્યો છે. તો જિંદગીનામાં કથાવસ્તુમાં ખેતરોની જેમ સીધા સાદા ફેલાયેલા અને ધરતીથી જોડાયેલા લોકો છે. આમાં લોકકથાઓ, લોકવિશ્વાસ એ શરૂઆતમાં આવે છે. લાલા વડ્ડેની વાર્તામાં દેવતાઓની પંક્તિઓ એમને બનાવી છે. એ પંક્તિઓમાં પૃથ્વીના દેવતા છે, આકાશના દેવતા છે, મોટા મંડળના દેવતાઓ છે. એટલે આ યુગોથી જે ચાલતું આવ્યું છે એ પરંપરા અહીંયા આપણા ત્યાં છે. અને ધરતી પર સૂરજ એને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો આપણા ત્યાં જે આપણે શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા અથવા તો અંધવિશ્વાસ જેને કહીશું એ પ્રકારની ધાર્મિક વિધિઓમાં જે વસ્તુ જોવા મળે છે એ અહીં છે. તો અહીં પંજાબમાં જે રહેન સહેન અથવા જે રીત રિવાજ છે એનું સૂક્ષ્મ નિરીક્ષણ લેખિકાએ અહીં કર્યું છે અને એમના દ્વારા એ જે અપનાવાયું છે એ અહીં બતાવ્યું છે એમને કે તત્કાલીન સમાજમાં, એટલે એ સમયના સમાજમાં અને આજે પણ આપણે જોઈ શકીએ તો એ અંધવિશ્વાસો, એમાં ઉદાહરણ આપ્યું છે કે ફૂલ પડવું એ શુભ માનવામાં આવે, બાળકનો જન્મ થાય ત્યારે એના એની માતાના ઓશિકા નીચે લોખંડનો ટુકડો મૂકવામાં આવે, છોકરો થાય તો મીઠાઈ વગેરે વહેંચવામાં આવે, બહેનો દ્વારા જે દાઈ છે એટલે જે બેન પ્રસૂતિ કરાવે એના માટે મેવા અથવા તો ફળ વગેરે મોકલવા, અને બાળકની હથેળી પર થૂંકી અને નજર ઉતારવી, બાળકોના માથા પર કાળું તિલું કરવું, અને બાળક જ્યારે મદ્રેસામાં અથવા તો સ્કૂલમાં ભણવા જાય ત્યારે સાત ઘરે ભિક્ષા માંગવી અને એ પ્રકારે પોતાની માનતા પૂરી કરવી, આ બધી વસ્તુઓનું વર્ણન અહીં લેખિકાએ આ જિંદગીનામામાં કર્યું છે. એટલે જીવનના જે વિવિધ રંગો છે આપણે એમ કહીએ તે એમને અહીંયા લીધા છે. તો એક પ્રકારે આપણે કહી શકીએ કે પ્રેમચંદ જે રીતે પોતાના ઉપન્યાસમાં
ઉત્તર પ્રદેશ અથવા ઉત્તર ભારતના ગામડાઓનું જેટલું જીવંત અને સંપૂર્ણ ચિત્રણ આપી શક્યા છે એવું જ જીવંત અને સંપૂર્ણ ચિત્રણ આપવાનો પ્રયત્ન, પંજાબનું સંપૂર્ણ જીવન ચિત્રિત કરવાનો પ્રયત્ન અહીંયા લેખિકાએ કર્યો છે. એક પ્રકારે એમ કહીએ કે પોતાની જમીનથી એ વર્ષો પહેલા છૂટા પડી ગયા છે અને માતૃભૂમિ માટે જે પ્રેમ છે એ પ્રેમ અહીં એમનો બિલકુલ સ્પષ્ટ વર્તાય છે. એટલે માતૃભૂમિના પ્રેમનો પરિચય એ અહીંયા આપણને કરાવી જાય છે. અહીં જે જુદા જુદા આપણા જે સામાજિક સંબંધો છે, ભાઈ બહેનના, સાસુ વહુના, અમીર ગરીબ, આડોશી પડોશી, સાહુકાર કિસાન, હિન્દુ મુસલમાન, એમના વચ્ચે કટુતા અને પ્રેમય સંબંધોનું અહીંયા ચિત્રણ એમણે કર્યું છે. પંજાબ જનપદમાં સ્ત્રીનું માતા રૂપે ખૂબ મહત્વ છે અને અહીંયા એ આશીર્વાદ એ મોટા લોકોથી મળે એના માટેની આ વાત હોય છે. તો એક કાવ્ય પંક્તિ છે, હું જરા વાંચીશ એને, અને એ જે લખાઈ છે એ ભાષામાં જ વાંચીશ. સાત પુત્ર સતહ સત્ર પોતે, એટલે સાત પુત્ર અને સત્ર પોતે એટલે પૌત્ર, પાંચ ઘિયા પંદર પૌત્રે, નિતનિત ધોવે મા કિચ્છી, ટબરોં કે પોતડે, અરે ખટ્ટી કમાઈ આયે કર્મ વાલડિયા. યાની એટલે જેના સારા કર્મો છે એના ત્યાં આટલા બધા બાળકો, એના સંતાનો, એના પૌત્ર વગેરે હોય, અને એ નિત નિત વ્યાહ એટલે એના ઘેર રોજ રોજ વિવાહ જેવું વાતાવરણ હોય, પ્રસન્નતા હોય એવું એ કહેવામાં આવ્યું છે. તો માતાનું અહીંયા ખૂબ મહત્વ છે આપણે એવું કહી શકીએ. જિંદગીનામામાં વિવિધ તહેવારો, પર્વો, ધાર્મિક ઉત્સવો વગેરેનું ચિત્રણ છે અને ગ્રામીણ જનતા માટે મનોરંજન માટે લોકનૃત્ય, લોકનાટ્ય, પર્વ ઉત્સવ વગેરેનો સમાવેશ અહીં થયો છે. જિંદગીનામામાં ડેરા ચિત્તા ગામની જિંદગીના દરેક રૂપો, આ કેવું છે કે તમે જે બાજુ કેમેરો મૂકો એ બાજુનું દ્રશ્ય તમારામાં કેદ થાય, તો એ પ્રકારે એમણે જુદી જુદી એંગલથી અને જુદી જુદી બાજુથી જુદા જુદા દ્રશ્યો આમાં ચિત્ર્યા છે અને આખી નવલકથા દ્રશ્યાત્મક છે. એક એક દ્રશ્ય લઈને એમને વાત કરી છે. આ ગામમાં હીરા સાંસી એટલે જે ચોરી અને ડકેતી કરે છે એ વ્યક્તિ પણ છે. પછી અહીંયા કોઈનું કત્લ થઈ જાય છે, ખૂન થઈ જાય છે, લડાઈઓ પણ થાય છે, ચોરી પણ થાય છે અને યુદ્ધ જેવી સ્થિતિ પણ થાય છે. તો પંજાબી જનજીવનમાં આ બધું સામાન્ય છે, અથવા તો એમ કહે કે પંજાબી જનજીવનનો આ હિસ્સો છે. સરફરાજ એક વ્યક્તિ છે જેનું કત્લ થાય છે અને શેરા જે વ્યક્તિ છે એની પણ કત્લ એટલે એને ખૂન કરવામાં આવે છે. અને ખાસ કરીને આ જે કંઈ થાય એ બે કારણો હોય, કાં તો સ્ત્રી સંદર્ભે અથવા તો જમીન માટે. એટલે જળ અને જમીન આ બે માટેના ઝઘડા પંજાબમાં હંમેશા થતા રહ્યા છે અને એ આમ વાત છે. આ રીતે જોઈએ તો થોડી નવલકથામાં અલગ અલગ દ્રશ્યો ક્રમશ આવતા જાય છે અને એ આ દ્રશ્યો જેમ સામેલ થતા જાય એમ નવલકથા આગળ વધતી જાય છે. શાહજી દ્વારા લાલી પુત્તર એટલે લાલી શાહ ની પહેલી દિવાળી માટે આખા ગામમાં મીઠાઈઓ વેચવામાં આવે. એ ઉંમર લાયક થાય એટલે ભણવાની ઉંમર એની થઈ તો રબિયા એને હાથ પકડી અને સાત ઘેરે લઈ જાય અને ભિક્ષા માંગે. અને જ્યારે મદ્રાસામાં એ ભણવા માટે જાય તો જાટના જે બાળકો છે એ આમ અવાજ કરતા હોય ત્યારે મૌલવી એમને ફટકારે. આ બધું એ એ ગામનું આખું દ્રશ્ય અહીં આવે છે. અહીં એક ઐતિહાસિક ઘટના લાલા લાજપત રાય અને ભગતસિંહની જે છે એની એનો ઉલ્લેખ છે. અને ભગતસિંહના જે કાકા છે અજીતસિંહ એ તો પંજાબી શહેર લાલચંદ અને બંગભંગ વિભાજન અને ક્રાંતિકારીઓના જે એ વખતના કાર્યો છે અથવા કાર્યક્રમો છે
એની ચર્ચા પણ આ ઉપન્યાસમાં આવે છે. અને છેલ્લે ગદર એટલે આપણે જેને સ્વતંત્રતા સંગ્રામ કહીએ અથવા તો આઝાદી માટેની મુવમેન્ટ કહીએ એની ચર્ચા અહીં શરૂ થઈ ગઈ છે. ગાંધીજીનું આગમન 1905માં થયું અને પછી જે ગાંધીજી કોંગ્રેસ થ્રુ આઝાદીની લડાઈ શરૂ કરી અને એક પક્ષ એવો હતો કે જે હથિયારોથી પણ અંગ્રેજોને ખદેડવા માંગતો હતો, તો એ પહેલા વિશ્વયુદ્ધ પછી આ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને એનું ચિત્રણ પણ આપણે આમાં જોઈ શકીએ છીએ. જિંદગી નામામાં કૃષ્ણાશોક્તિ પોતાની સીમાઓનું અતિક્રમણ કરે છે, એટલે બિયોન્ડ કેપેસિટી આપણે જેને કહીએ કે અત્યાર સુધી એ જે લખતા તે રૂટીન સામાન્ય લોકો અથવા તો બીજા લેખકો જે પ્રકારે લખતા હોય છે અહીંયા એમને કોઈ પણ છોસ નથી રાખી અને જે એમને બેબાકપણે કહેવું છે તે કહ્યું એટલે અતિક્રમણ કર્યું છે એવું કહીએ. અહીંયા પંજાબી લહેજો એમના એમની એમની ભાષામાં આપણે જોઈએ છે, પંજાબી અને રાજસ્થાની લહેજો અહીંયા આવે છે અને બહુ સાહસિકતાથી એમને અહીં સર્જનાત્મક રીતે વર્ણન એમને કરેલું છે. આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો એમને પોતાની જે એક હિન્દી લેખિકા તરીકેની સીમાઓ છે એને એક ઉલ્લંઘન કર્યું અથવા તો એમાંથી બહાર નીકળી આવ્યા છે અને કહ્યું કે ભાઈ આ તમારે જો રિયલ જે ટચ કહેવાય અથવા તો માટીની જે સુગંધ કહેવાય એ એની ભાષા તળપદા શબ્દોમાં છે અને એ તમારે એ એ માણવી જોઈએ અને સમજવી જોઈએ તો જ તમે એને એને સાચો ન્યાય આપી શકો અને એમને એ શબ્દોનો અહીંયા ઉપયોગ કર્યો છે. જિંદગીનામાં વાંચી અને વિશ્વાસ નથી થતો કે કૃષ્ણાશોક્તિ આટલા મોટા વિરાટ ફલક પર આ કથા લખી રહ્યા છે અને આટલી વિરાટ ચિત્રણ ક્ષમતા એમનામાં હોય, પણ એમને એ કામ સુપેરે કર્યું અને એનું પરિણામ આપણે જોઈએ છે કે 1979માં 1979માં આ પ્રકાશિત થઈ અને અકાદમીએ એમને 80મા પુરસ્કાર આપ્યો છે. તો આપણે જોઈએ તો પંજાબના ગ્રામીણ ક્ષેત્રમાં પ્રેમ ઝઘડા સ્ત્રીઓની લડાઈ સૌતિયાડા પ્રતિશોધ હત્યા જમીન જાયદાદના સવાલ ફોજી જીવન અને એના પ્રશ્નો આ બધું જ એમને અહીંયા ચિત્રિત કર્યું છે અને લોકોના જે મનોભાવો છે લોકોના જે વ્યવહારો છે એને પણ અહીંયા એમને ખૂબ સારી રીતે ચિત્ર્યા છે. એક વાત એવી છે કે પ્રેમચંદ અને નેણો રેણો બંને ગ્રામીણ જીવનને ચિત્રિત કર્યું છે, એ બંને પોતપોતાની રીતે માહેર છે, પણ કૃષ્ણાશોક્તિ એમને પંજાબની જે એક છબી છે એક ઢાકળ છબી એ ઢાકળ છબી એમને આ જિંદગીનામામાં ચિત્રિત કરી છે. એ પ્રકારે આપણે જોઈએ તો અહીંયા આ બધા પાછળ એમને બીજું જે સાંસ્કૃતિક પક્ષ આપણે જોઈશું તો એમાં એવું કહે છે કે આ બધું ચિત્રિત કરી અને એ પંજાબને એ પણ સંદેશ આપવા માંગે છે કે ભાઈ હવે આ અંધવિશ્વાસોમાંથી તમે બહાર નીકળો, તો અંધવિશ્વાસ અને આ પ્રગતિને રોકવા વાળા જે વિચારો છે એનું ખંડન એમને કર્યું છે અને એનો એમ કહીએ કે પ્રસાર એમને આ પોતાની નવલકથા દ્વારા કર્યો છે એવું કહી શકાય. તો એક વિશેષ વિશિષ્ટ ફલક પર એમ આ રચના લખાઈ છે. આ બધી બાબતો એમના સ્વભાવની વિશેષતા અને એમના જીવન અને સાહિત્યમાં તેમણે પોતાનો એક અલગ વિશિષ્ટ રસ્તો બનાવ્યો છે અને પોતાની જાતને એમને સક્ષમ બનાવી છે. વ્યક્તિગત જીવનમાં પણ એ એક વસ્તુ માનતા કે કોઈની દખલ અંદાજી એમને પસંદ નહોતી અને બીજું કે એમની રચનાઓમાં પણ કોઈ દખલ અંદાજી કરે તો પણ એમને પસંદ નહોતું, એ સ્પષ્ટપણે માનતા કે પોતાના દ્વારા લખાયેલી જે રચના છે તમે વાંચો, તમારો અભિપ્રાય એ તમારો પોતાનો હોઈ શકે પણ એમાં રદ્દોબદલ એ ક્યારેય પસંદ નહોતા કરતા અને એમ પોતાના જીવન શૈલીમાં અથવા તો પોતાના જીવનમાં કોઈની દખલ અંદાજી પણ એમને પસંદ નહોતી. એટલે એવું કહે
કે એ બીજાની સ્વતંત્રતાનું સન્માન કરતા હતા અને પોતાની સ્વતંત્રતાનું એ એટલું જ સન્માન કરતા હતા કે એમાં બીજા કોઈને દખલ દેવા નહોતા દેતા. તો એક સક્ષમ રચનાકાર તરીકે, હિન્દીના રચનાકાર તરીકે આપણે કૃષ્ણા સૂક્તિને આ રીતે જોઈ શકીએ છીએ. મને લાગે છે અડધો પોણો કલાક થયો. હા સર. સર આપણું કોઈ વિદ્યાર્થીઓને પ્રશ્નો હોય તો આપણે એક 5 મિનિટ વિદ્યાર્થીને આપીશું કે કોઈને કઈ પ્રશ્ન પૂછવા. બિલકુલ બિલકુલ બિલકુલ. વિદ્યાર્થીઓ પોતાનો પ્રશ્ન મૂકી શકો છો. કેશલબેન, અવની બોલું છું. હા બોલો. હા હા સર, તમે બહુ સરસથી સમજાવ્યું અને આમાં તમે જે રીતે કીધું કે કેન્દ્રમાં માત્ર લોકો જ છે, છતાં પણ આપણને અમુક લોકોની વાત કરી અને અમુક એવા પાત્રો આપણને આ નવલકથામાં જોવા મળે છે તમે જે રીતે કીધું એમ. તો સર, મેં આની પહેલા થોડું ઘણું વાંચ્યું તો આના વિશે, તો એમાં ડાર્વિન અને લાજવંતી કરીને પણ કોઈ પાત્રનો ઉલ્લેખ થયો છે આમાં, ડાર્વિન અને લાજવંતી. તો સર, એમના વિશે કઈ માહિતી મળી શકે થોડી વધારે? ડાર્વિન અને લાજવંતી એ હવે મારે એમાં એટલું ઊંડાણપૂર્વક મેં વાંચ્યું એ નથી એ હું સ્વીકારું, પણ શાહની અને શાહજી એ પાત્રો છે. હા સર, એનો ખ્યાલ છે કે આ પહેલા જ કહ્યું કે આમાં કોઈ નાયક નથી, કોઈ ખલનાયક નથી, અને લોકો લોકો અને લોકો જ છે. ગામનું કોઈ પાત્ર કોઈ કારણસર એમાં પ્રવેશ કરે છે અને એની બહુ નાની ભૂમિકા હોય છે તો એ આપણા ધ્યાન બહાર જતું હોય છે, એટલે એ મારાથી ચૂકી જવાય હોય બની શકે. બાકી મોટાભાગે જે પાત્રો સતત આવતા રહ્યા છે એ મારા ધ્યાન પર રહ્યા અને મેં એનો ઉલ્લેખ કર્યો છે કે શાહની છે, શાહજી છે, મહેરી ચાચી છે, કે લાલી શાહ છે, રજિયા છે, કાશી શાહ છે, ભાભી બિદ્રાયણી છે, મોકલી આપીશ. હા સર, જો એ મળી જાય તો વધારે સારું, કારણ કે અમને મુખ્ય પાત્ર કે ગૌણ મુખ્ય પાત્ર તો આપણને ખબર છે, તમે જે રીતે કહ્યું એમ કે લોકો જ છે, પણ આમાં ઘણી વખત ગૌણ પાત્રો પણ પૂછી લેતા હોય છે ને, કારણ કે ઓબ્જેક્ટિવ્સ છે ને બધું સર, એટલે. હા તો એ પણ વાંધો નહીં સર. હા સર, ચોક્કસ. થેન્ક યુ સર. ઓકે સર. બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લઈશું. દરેકના પ્રશ્નનું સમાધાન આપના વક્તવ્યમાં મળી જ ગયું છે. આપે આ પંજાબના ગ્રામ્ય જીવનને દર્શાવતી જે આ કૃતિ છે એને ખૂબ જ કૃતિની ચર્ચા ખૂબ જ સચોટતાપૂર્વક કરી, દરેક પ્રસંગને દરેક પાત્રને યોગ્ય ન્યાય આપી તમે પોતાના મુદ્દાઓની માંડણી કરી, તો ખૂબ જ સુંદર વક્તવ્ય રહ્યું સર. એ માટે હું એસએનડી કોલેજ ચર્ચગેટના ગુજરાતી વિભાગના હેતલભાઈ વારુડ સર, ધારણીબેન અને અમે ત્રણેય તરફે ગુજરાતી વિભાગ તરફે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ અહીં જોડાયેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ કે જેઓએ ખૂબ શાંતિપૂર્વક સાંભળી અને આપના વક્તવ્યનો લાભ લીધો, તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે આપણે કાર્યક્રમને વિરામ આપીશું. થેન્ક યુ. દરેકનો આભાર કે અહીં જોડાયા આપ સૌ. થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ. ઓકે, રજા લઉં, બંધ કરું. ઓકે ઓકે. પૂનમ, રેકોર્ડિંગ તો બંધ કર. હેલો. જી જી. નહી નહી, તમને નહી સર, સોરી સોરી. ઓકે ઓકે, થેન્ક યુ. પૂનમ, પૂનમ, હેલો.
હેલો